કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આમ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું. આજે વિદ્યાર્થી મિત્રો વાત કરીશું દ્વિતીય સત્રાંત પરીક્ષા ધોરણ 7 વિશ્વ વિજ્ઞાન અને ટેકનોલોજીની. આપણી જે તારીખ 18/4/2024 ગુરુવારના રોજ જે પેપર આવનાર છે તે 80 ગુણનું પેપર 3 કલાકની અંદર આપણી શાળામાં પેપર પૂર્ણ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો તમારું જે પેપર આવનાર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 7ના તમામ વિડીયો અને તમામ પ્રશ્નપત્રનું સોલ્યુશન ઝડપથી મોકલી શકીએ. પ્રશ્ન નંબર મિત્રો 1 તમારો છે, એનો અ છે. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપવાના છે. મિત્રો તમને અહીંયા તફાવત આપેલો છે, તફાવત છે એ મિત્રો તમને 3 પ્રશ્ન પૂછવાના છે. 3 પ્રશ્ન એટલે કે મિત્રો 1 પ્રશ્નના 2 ગુણ છે એટલે 3 × 2 = 6. 6 ગુણના મિત્રો અહીંયા તફાવત તમારા પૂછાવાના છે, જેમાં પહેલું તફાવત છે પુકેસર અને સ્ત્રીકેસર. પુકેસરની વાત કરીશું તો તે પુષ્પનું નર પ્રજનન અંગ છે, જ્યારે સ્ત્રીકેસર તે પુષ્પનું માદા પ્રજનન અંગ છે. પુકેસર તેના પરાગાશયમાં પરાગરજ ઉત્પન્ન થાય છે, જ્યારે સ્ત્રીકેસર તેના અંડાશયમાં અંડક ઉત્પન્ન થાય છે. હવે આપણે આગળ વાત કરીશું અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. અંતર્ગોળ અરીસાની વાત કરીએ તો જે ગોલીય અરીસાની અંતર્ગોળ સપાટી પરાવર્તક હોય તેને અંતર્ગોળ અરીસો કહેવાય, જ્યારે જે ગોલીય અરીસાની બહિર્ગોળ સપાટી પરાવર્તક હોય તેની બહિર્ગોળ અરીસો કહે છે. અંતર્ગોળ અરીસો સાચું અને વાસ્તવિક પ્રતિબિંબ રચી શકે છે, જ્યારે વસ્તુ અરીસાથી તદ્દન નજીક હોય ત્યારે રચાતું પ્રતિબિંબ આભાસી ચતું અને વિવર્ધિત હોય છે. જ્યારે બહિર્ગોળ અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા મિત્રો ચતું આભાસી અને વસ્તુના પરિણામ કરતાં નાનું હોય છે. ત્રીજો મિત્રો તફાવત, અંતર્ગોળ અરીસાનો ઉપયોગ આંખ કાન નાક ગળા અને દાંતના ડૉક્ટર કરે છે, જ્યારે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ કાર અને સ્કૂટરના સાઇડ મિરરમાં બનાવવા માટે થાય છે. તો આપણે આ વાત કરી અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાનો તફાવત. હવે ત્રીજો પ્રશ્ન છે, જારક અને અજારક શ્વસનમાં જોવા મળતી સમાનતા અને અસમાનતા જોઈએ. જારક અને અજારક શ્વસનમાં જોવા મળતી સમાનતા અને અસમાનતા આ મુજબ આપણે પ્રશ્ન લખી શકીએ. સમાનતા તો જારક શ્વસન એ અજારક શ્વસન એમ બંનેમાં ખોરાક એટલે કે ગ્લુકોઝના અણુઓની તોડી શક્તિ ઉત્પન્ન કરવામાં આવે છે. આ વખતે બંનેમાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. જારક શ્વસન અને અજારક શ્વસન બંને પ્રક્રિયાઓ દ્વારા સજીવના શરીરના કોષોમાં થાય છે. અસમાનતા, જારક શ્વસન ઓક્સિજનની હાજરીમાં થાય છે, જ્યારે અજારક શ્વસન ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે. જારક શ્વસન દરમિયાન વધુ પ્રમાણમાં શક્તિ ઉત્પન્ન થાય છે, જ્યારે અજારક શ્વસનમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં શક્તિ ઉત્પન્ન થાય છે. તો આ મિત્રો આપણે ત્રણેય તફાવતની વાત કરી, જે તમારી પરીક્ષામાં મિત્રો મોસ્ટ આઈએમપી બની રહી છે. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 1નો બ છે તેની વાત કરીશું. નીચેના સજીવોમાં પ્રજનન પ્રકારો જણાવો. મિત્રો પહેલો પ્રશ્ન છે હંસરાજ. હંસરાજમાં બીજાણુ સર્જન દ્વારા પ્રજનન થાય છે, જેને બીજાણુધાની કહેવાય. પાનફૂટી, પર્ણ કિનારી પર કલિકા વડે જે કલિકા છે. ગુલાબ પર્ણનું પ્રકાંડ સાથેનું જોડાણ જે કલમ છે. ને લીલ એ અવખંડન છે. તો આવી રીતે તમને 4 ગુણમાં મિત્રો સજીવોના પ્રજનન પ્રકાર પણ પૂછવામાં આવનાર છે. પ્રશ્ન 2 માગ્યા મુજબ જવાબ આપવાના છે. વિદ્યાર્થી મિત્રો પહેલો પ્રશ્ન છે નીચેના ફળોનું માંસલ ફળ અને શુષ્ક ફળમાં વર્ગીકરણ કરો. તો ચાલો આપણે પહેલું માંસલ ફળો જોઈ લઈએ. માંસલ ફળની અંદર મિત્રો જેની સપાટી ખરબચડી ના હોય અને ચીકણી હોય લપસણી હોય તેની માંસલ ફળ કહેવાય, જેમાં કેરી, સફરજન, નારંગી અને ચીકુનો સમાવેશ થાય છે. જ્યારે શુષ્ક ફળની વાત કરીએ તો બદામ, અખરોટ, મગફળી અને વટાણાનો સમાવેશ થાય છે. તો આ પણ તમને 4 ગુણમાં મિત્રો પ્રશ્ન પૂછવામાં આવનાર છે. બીજું, નીચેના બીજના ફેલાવાને આધારે વર્ગીકરણ કરો. મિત્રો પવન દ્વારા ફેલાતા બીજ, જેમાં તમને અહીંયા વિકલ્પ આપેલા હશે તેમાંથી પવન દ્વારા ફેલાતા બીજ હોય તો તેમાં મિત્રો સરગવો આવે છે, બીજું મેપલ આવે છે અને ઘાસના બીજ આવશે, મદદાર અને સૂર્યમુખીના બીજ છે એ પવન દ્વારા ફેલાતા બીજ છે. પાણી દ્વારા ફેલાતા બીજમાં નાળિયેર આવે. પાણીઓ દ્વારા ફેલાતા બીજમાં ગાડરિયું અને યુરેના આવે છે. હવે પ્રશ્ન 3, નીચે દર્શાવેલ પ્રક્રિયા માટે સમીકરણ પૂર્ણ કરો. પહેલો પ્રશ્ન છે ગ્લુકોઝ ઓક્સિજન અને એની ગેરહાજરીમાં શું બને? તો આલ્કોહોલ વત્તા કાર્બન ડાયોક્સાઇડ
વત્તા શક્તિ બને છે. બીજું, ગ્લુકોઝ અને સ્નાયુમાં ઓક્સિજનની ગેરહાજરીમાં લેક્ટિક વત્તા શક્તિ બને છે. બરાબર. હવે આપણે જોઈશું પ્રશ્ન 4, નીચેના વૈજ્ઞાનિક કારણો આપો. જંગલો જમીનનું ધોવાણ અટકાવે છે, કારણ સમજૂતી આપવાની છે. તો એનો મિત્રો આપણે જવાબ જોઈ શકીએ કે જંગલોમાં ગીચ વૃક્ષો હોય છે, વૃક્ષોના મૂળ જમીનને જકડી રાખે છે, આથી પવન કે વરસાદના પાણીથી જમીનના કણો છૂટા પડી પ્રવાહી સાથે જતા રહેતા નથી. વળી જંગલોના વૃક્ષોને લીધે વરસાદ વૃક્ષો પર પડે છે, ત્યાંથી નીચેના સૂપ અને છોડ પર પડે છે. આ વૃક્ષોને લીધે વરસાદ સીધો જમીન પર પડતો નથી, તેથી જંગલો જમીનનું ધોવાણ અટકાવે છે. બીજો પ્રશ્ન છે, જાહેર જગ્યા ઉપર સ્વચ્છતા શા માટે જાળવવી જોઈએ? વૈજ્ઞાનિક કારણ મિત્રો જોઈએ. જાહેર જગ્યાએ જેવી કે મેળા, રેલવે સ્ટેશન, બસ સ્ટોપ, હવાઈ મથકો, હોસ્પિટલો વગેરે વ્યસ્ત રહેતા હોય સ્થળો છે, ત્યાં હજારો લોકો આવતા જતા હોય છે, તેથી વિશાળ માત્રામાં કચરો ઉત્પન્ન થાય છે. તેનો નિકાલ વ્યવસ્થિત રીતે સમયાંતરે મિત્રો થવો જરૂરી છે. જો આમ ન થાય તો રોગચાળો ફેલાઈ શકે છે. આપણામાંથી બધા જ જાહેર સ્થળો પર સ્વચ્છતા જાળવવા માટે મહત્ત્વનો ફાળો આપી શકે છે. તેવા સ્થળોએ આપણે કચરો કચરાપેટીમાં જ ફેંકવો જોઈએ. હવે એના પછીનો મિત્રો નેક્સ્ટ પ્રશ્ન હતો, વસ્તી વધારો ભૂમિય જળસ્તરમાં ઘટાડો કરે છે, એનો વૈજ્ઞાનિક કારણ જોઈએ. કે વસ્તીમાં વધારો થવાથી ઘરો, દુકાનો, કાર્યાલયો અને રોડ નિર્માણની માંગમાં વધારો થઈ જાય છે. આનાથી ખેતીલાયક જમીન, બગીચાઓ અને રમતના મેદાનો જેવા ખુલ્લા ક્ષેત્રમાં ઘટાડો થઈ જાય છે. તેના કારણે ભૂમિમાં વરસાદના પાણીના અનુસરણમાં ઘટાડો થાય છે. જો ખુલ્લા વિસ્તારમાં આવી જ રીતે ઘટાડો થતો રહ્યો અને પાકા રસ્તા વધી જાય તો પાણીની સરળતાથી અનુસરણ થવા દેતા નથી. એટલું જ નહીં, પરંતુ નિર્માણ કાર્ય માટે પણ વિપુલ માત્રામાં પાણીની જરૂરિયાત હોય છે. તેની માટે પ્રાપ્ય ભૂમિ જળની ઉપયોગ કરવામાં આવે છે. એક બાજુ આપણે ભૂમિજળને વધારે ઉપયોગ કરીએ છીએ અને બીજી બાજુ આપણે ભૂમિમાં પાણીનું અનુસરણ ઓછું કરી રહ્યા છીએ. આના કારણે ભૂમિય જળસ્તરમાં ઘટાડો થાય છે. હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન હતો મિત્રો, તેલ અને ચરબીયુક્ત પદાર્થો ગટરમાં ન છોડવા જોઈએ. જવાબ જોઈએ, તેલ અને ચરબીયુક્ત પદાર્થોને ગટરમાં નાખવામાં આવે તો તે ચીકાશવાળા હોવાથી પાઇપમાં જામી જાય છે. તેની સાથે માટી કે કચરો પણ જામી જાય છે. આથી ગટરમાં પાણી વહેવામાં રૂકાવટ પેદા કરે છે. આના પરિણામે ગટરો બ્લોક જામ થઈ જાય છે. પરિણામે ગટરોમાંથી ગંદુ પાણી ઉભરાય છે. આથી તેલ અને ચરબીયુક્ત પદાર્થો ગટરમાં છોડવા જોઈએ નહીં. હવે મિત્રો પ્રશ્ન 5ની વાત કરીશું. નીચેના પ્રશ્નના માગ્યા મુજબ જવાબ આપવાના છે. જેમાં પહેલો પ્રશ્ન છે, રોજિંદા જીવનમાં વપરાતા વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર પર કાર્ય કરતા સાધનોના નામ. તો તેમાં મિત્રો આવશે હીટર, ઇસ્ત્રી, ગીઝર, હેર ડ્રાયર. બરાબર, હેર ડ્રાયર. હવે બીજો પ્રશ્ન, તમારા ઘરમાં નીકળતા ઘન કચરાનો નિકાલ તમે કઈ રીતે કરો છો? તો મિત્રો આપણા ઘરમાં જો ઘન કચરો નીકળતો હોય, ધારો કે છાણિયું ખાતર હોય, બરાબર, તો આપણે એને છાણ એક જગ્યાએ કમ્પોસ્ટ ખાતર બનાવતા હોય છે, બરાબર, અથવા કોઈપણ બીજો કચરો નીકળતા હોય છે તો આપણે કોઈપણ એક જગ્યાએ કચરાપેટીમાં નાખી અને પછી તેને જે કચરો લેવા આવનાર હોય તેનો આપણે ત્યાં નિકાલ કરતા હોઈએ છીએ. અથવા તમારી રીતે આ પ્રશ્ન પણ લખી શકો છો. ત્રીજો પ્રશ્ન, તમારા રોજિંદા જીવનમાં વિદ્યુત કોષનો ઉપયોગ ક્યાં ક્યાં સાધનોમાં થાય છે? તો મિત્રો આપણે ટોર્ચમાં કરીએ, રેડિયો, રમકડા, ટીવી, રિમોટમાં કરતા હોઈએ છીએ. ચોથું, જો તમને ઈજા થતાં તમારા હાથમાંથી રુધિર નીકળે છે અને થોડા સમય પછી રુધિર વસ્તુ બંધ થઈ જાય છે તો તેની પાછળનું કારણ શું છે? તો એને પણ મિત્રો આપણે સમજૂતી આપવાની છે બે ગુણમાં. પ્રશ્ન 6નો અ છે, નીચેની ખાલગીયા પૂર્ણ કરવાની છે. પહેલો મિત્ર ખાલગીયા છે, આપણે ઉચ્છવાસ દરમિયાન ખાલગીયા વાયુ બહાર કાઢીએ છીએ. તો જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ. બીજું, જે સૂક્ષ્મજીવો મૃત વનસ્પતિ અને પ્રાણીઓને કાળા સેન્દ્રિય પદાર્થોમાં ફેરવે છે તો તેને ખાલગીયા કહે છે. તો તેને વિઘટકો કહેવાય. ત્રીજું, કોલેરા, ટાઇફોઇડ અને કમળો ખાલગીયાથી થતા રોગો છે. તો જવાબ આવશે પાણીથી. ચોથું, અળસિયા ખાલગીયા દ્વારા શ્વસન કરે છે. તો જવાબ આવશે ત્વચા. પાંચમું, પાણીને જંતુરહિત કરવા માટે ખાલગીયા અને ખાલગીયા વાયુ પસાર કરવામાં આવે છે. તો મિત્રો આ પણ જવાબ તમારે લખવાનો રહેશે, જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં મિત્રો અવશ્ય આપજો. બરાબર. છઠ્ઠું, પ્રકાશ ખાલગીયા ગતિ કરે છે. તો પ્રકાશ હોય છે સૂર્યરેખામાં ગતિ કરે છે. હવે જોઈશું પ્રશ્ન 6નો બ. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપવાના છે. જેમાં મિત્રો પહેલું છે, મનુષ્યના ઉત્સર્જન તંત્રમાં અવયવો જણાવવાના છે, ખાસ તૈયાર કરી લેજો. અંતર્ગોળ અરીસાનો ઉપયોગ મિત્રો દાંતના ડૉક્ટર સ્કૂટરની હેડલાઇનમાં કરતા હોય છે. બરાબર. પછી વનસ્પતિક પ્રજનન એટલે શું, આ પણ મિત્રો ખાસ પ્રશ્ન તૈયાર કરી લેવાનો છે.
પ્રશ્ન 7, નીચેની આકૃતિ દોરી નામ નિર્દેશ કરો. મિત્રો, તમને અહીં સ્ત્રી કેસર છે એની નામ નિર્દેશ આકૃતિ કરશો. ના, એક તો આકૃતિ દોરવાની છે અને પછી એની નામ નિર્દેશ કરશો તો અહીંયા તમને 4 ગુણ મિત્રો મળી જશે. પ્રશ્ન 8, એની અંદર મિત્રો જોઈએ તો તમને આવા દાખલાઓ પૂછી શકે છે. પહેલો પ્રશ્ન છે, સાદુ લોલક 20 દોલન પૂર્ણ કરવા માટે 32 સેકન્ડનો સમય લે છે, તો લોલકનો આવર્તકાળ શોધવાનો છે. બીજું, બે સ્ટેશનો વચ્ચેનું અંતર 320 કિલોમીટર છે, તો ટ્રેનને આ અંતર કાપવા માટે 4 કલાક લાગે છે, તો ટ્રેનની ઝડપ શોધો. ત્રીજો, એક સ્કૂટર સવારે 20 મિનિટ સુધી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપી ગતિ કરે છે, તો તેને કેટલું અંતર કાપ્યું હશે. ચોથું, સમીર સાયકલ પર તેના ઘરેથી 15.5 મિનિટમાં પહોંચે છે, જો સાયકલની ઝડપ 2 મિનિટ પ્રતિ સેકન્ડ હોય તો તેના ઘરની શાળા વચ્ચેનું અંતર શોધો. મિત્રો, ખાસ મોસ્ટ આઈએમપી દાખલાઓ છે. તમે આટલા દાખલાઓ કરશો, બરાબર 4 દાખલાઓ, તો મિત્રો તમને આની બહારનું નહીં પૂછાય, કારણ કે આ રીત મુજબના બીજા દાખલા પણ તમે ગણી શકશો. તો અહીંયા તમે 8માંથી 8 ગુણ મેળવી શકશો, પરંતુ આ દાખલા મિત્રો ગણીને 100% જજો શાળામાં. પ્રશ્ન 9, નીચેના પ્રશ્નના મુદ્દાસર ઉત્તર આપવાના છે. પહેલો પ્રશ્ન છે, મોટરસાયકલમાં સાયક્લાસ તરીકે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? તો મિત્રો, જે ઘણા મોટા પરિણામમાં ફેલાયેલી વસ્તુ છે એનું વસ્તુનું પ્રતિબિંબ નાનું હોય એટલા માટે આપણે ઉપયોગ કરીએ છીએ. પરંતુ આપણે 4 ગુણનો પ્રશ્ન પૂછેલો છે તો આપણે ટૂંકું નથી લખવાનું, પરંતુ લંગ પ્રશ્ન તૈયાર કરીને જવાનું છે. બીજો, ભારે કસરત દરમિયાન ઘણીવાર સ્નાયુઓ શા માટે ખેંચાઈ જાય છે? તેમાંથી રાહત મેળવવા માટે કયા ઉપાય કરી શકાય? તો મિત્રો, ગરમ પાણીથી સ્નાન માલિશ કરીને રાહત મેળવી શકાય છે. આનો પણ પ્રશ્ન મિત્રો 4 ગુણનો છે, તો એનો પણ આપણે નાનું નથી લખાણ લખવાનું, વિસ્તૃત લખાણ લખવાનું રહેશે. પ્રશ્ન મિત્રો 10, નીચેના પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન છે, સ્વચ્છતાના સંદર્ભમાં જાગૃત નાગરિક તરીકે તમે કેવા પગલાં લેશો? બીજું, જો તમને બગીચાની રખેવાળી માટે રાખ્યા હોય તો તમે પાણીનો ઓછામાં ઓછો ઉપયોગ થાય તે માટે કયા પ્રયત્ન કરશો? તો આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન મિત્રો રહેશે તમારા માટે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નપત્ર 100% તમને ખૂબ જ ઉપયોગી નીવડશે. આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો પણ ખૂબ જ ગમ્યો હશે. અને વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.